હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી ઉમેદવાર અને અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની મુશ્કેલીઓ વધી છે. ચારે કોર્ટ ટેકા બાદ તેણે વાંધાજનક પોસ્ટ ટ્વિટર પરથી ડિલીટ કરી છે. મહિલા આયોગે ચૂંટણી પંચને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે. પશ્ચિમ બંગાળના કોલકાતા તેમજ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભર ઉનાળે વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત મળી છે. રસ્તા ઉપર જોવા મળ્યું છે પાણી. જમ્મુ કાશ્મીર અને શ્રીનગરના બટમાલુના બર્ન પથર વિસ્તારમાં આગ લાગી છે. અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી છે. ફાયરની ટીમ દ્વારા ઇજાગ્રસ્તોને સારવારમાંથી ખસેડાયા છે. ઘટના અંગે તપાસ શરૂ કરાઈ છે. ઉત્તરપ્રદેશના નોઈડા સિટી સેન્ટર નજીક આવેલા બાગાયત ડમ્પિંગ યાર્ડમાં આગ લાગી. આગ કેવી રીતે લાગી તેનું કારણક બંધ સ્થાનિક ફાયરની ટીમે આગ પર મેળવ્યો છે કાબૂ. આસામના નાગાંવ વિસ્તારમાં ટ્રક સાથે કાર અથડાતા ભીષણ આગ લાગી છે. આ બનાવમાં બે લોકોના મોત થઈ ગયા છે. ઘટનાની જાણ ફાયરની ટીમને થતા આગ પર કાબૂ મેળવાયો છે.